હેલો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે હસ્તમૈથુન કરવાથી તમારી લિંગની સાઇઝમાં વધારો થાય છે અને લિંગ મોટું થાય છે. તો મિત્રો, આ માન્યતા ખોટી છે. હસ્તમૈથુન કરવાથી લિંગની સાઇઝમાં વધારો થતો નથી. હા, પરંતુ અમુક કસરત હોય છે જેને કરવાથી તમને થોડો ઘણો ફાયદો મળે છે. તો મિત્રો, એમાં વાત કરીએ તો જે તમારો અંગૂઠો છે અને પહેલી આંગળી છે એને વાળીને વચ્ચે લિંગને 2-3 વખત આગળ પાછળ કરવાથી તમને ચોક્કસ ફાયદો મળે છે. પરંતુ વધારે ટાઈમ ન કરવો જોઈએ, કેમ કે પછી હસ્તમૈથુનમાં પરિણમે છે. બીજી કસરત છે મિત્રો, કે તમારો લિંગ છે તેને હાથ ઉપર હાથમાં રાખીને એને વાળીને 2-3 વાર આગળ કરવાથી એની અંદર તમને ફાયદો મળે છે. પરંતુ એમાં પણ તમારે વધારે ટાઈમે ન કરવું જોઈએ, નહીં તો હસ્તમૈથુનમાં એ વસ્તુ પરિણમતી હોય છે. ત્રીજું છે મિત્રો, કે જ્યારે તમે નહાવા જાઓ છો તો તમારે જે લિંગની જે આગળની સ્કિન છે, જે ચામડી છે, તેને આગળ પાછળ કરવાથી વધારે ટાઈમ નહીં પણ 4-5 વખત રેગ્યુલર આ રીતના કરવાથી તમને ચોક્કસથી એનો ફાયદો દેખાય છે. પરંતુ જે લોકો કહે છે કે હસ્તમૈથુન કરવાથી સાઇઝમાં વધારો થાય છે, લિંગ મોટું થાય છે, આ બધી વસ્તુ મિત્રો ખોટી છે. આ ઉપરાંત મિત્રો, ઘણા લોકો દવાઓ લેતા હોય છે જે માર્કેટમાં અત્યારે અવેલેબલ છે, કે આ દવાઓ લેવાથી તમારી સાઇઝમાં વધારો થાય છે અને તમારે અઠવાડિયામાં મોટું થઈ જાય છે લિંગ. તો મિત્રો, આ તદ્દન ખોટી વાત છે. આ દવા લેવાથી સાઇઝમાં કોઈ વધારો થતો નથી. આ ઉપરાંત એના લીધે તમારે ખોટી શરીરમાં બીમારીઓ આવે છે, કિડનીના પ્રોબ્લેમ્સ થાય છે, આ બધી વસ્તુઓ થાય છે. એટલે જે લોકો એવું કહેતા હોય છે, કે જે લોકો જાહેરાત કરતા હોય છે કે ભાઈ દવા લેવાથી વસ્તુ થાય, તો એ તદ્દન ખોટી વસ્તુ છે મિત્રો. હા, ચોક્કસથી તમે સ્ટેમિના વધારી શકો છો, તમારા પાર્ટનર સંતુષ્ટ કરી શકો છો. પરંતુ જે લોકો કહે છે કે સાઇઝ વધી જાય, વાત ખોટી છે. તો મિત્રો, આ તો વિડીયો કે જેના લીધે મેં તમારી આ વસ્તુને મેં એ વસ્તુ શેર કરી. અને મિત્રો, જો સ્ટેમિના કે તમારી જે પાર્ટનરની સંતુષ્ટિ માટે કઈ વસ્તુ કરવી જોઈએ તો એના રિલેટેડ તમને વિડીયો બનાવવો હોય તો પ્લીઝ મિત્રો મને કહેજો, તો એના રિલેટેડ હું એ વિડીયો બનાવીશ. થેન્ક યુ.